નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગની. સ્વાગત છે આપનું ન્યૂઝ લાઇવમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝની. જામનગર તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ચાર દિવસમાં 5 દર્દીઓના મોત નિપજ્યાનો મામલો સામે આવ્યો છે. શહેરમાં છેલ્લા 2 મહિનામાં ડેન્ગ્યુથી અત્યાર સુધીમાં કુલ 13 લોકોના મોત નિપજ્યા છે. અને એટલું જ નહીં, મેડિકલ કોલેજના 32 વિદ્યાર્થીઓ પણ ડેન્ગ્યુમાં સપડાયા છે. ડેન્ગ્યુના કહેરને લઈ અને આરોગ્ય તંત્ર હાલ દોડતું થયું છે. રાજ્ય સરકાર સ્પેશિયલ ટીમ મોકલી અને શહેરમાં સર્વે ચિકિત્સા હાથ ધરી છે. રાજ્ય સરકારના કડક આદેશ બાદ 65 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો 120 હેલ્થ વર્કર અને 7 સુપરવાઇઝરના સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે રીતે શહેરમાં ડેન્ગ્યુ વકરી રહ્યો છે તેને જોતા ક્લાસ 2ના અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાને હવાલો સોંપવામાં આવ્યો છે. ડેન્ગ્યુને ડામવા માટે શહેરમાં 14 ફોગિંગ મશીનો સાથે કોર્પોરેશન વિસ્તારમાં સર્વે કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જામનગરમાં જે રીતે ડેન્ગ્યુનો કહેર દિવસે ને દિવસે વકરી રહ્યો છે, ત્યારે 4 દિવસમાં 5 દર્દીના મોત અને 2 મહિનામાં કુલ 13 લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે ફોનલાઇન પર સલમાન ખાન છે. સલમાન, જે રીતે વાત કરીએ જામનગરમાં અત્યાર સુધીમાં કુલ 13 લોકો અને માત્ર 4 દિવસમાં 5 દર્દીઓના મોત નિપજ્યા છે, શું છે આ અંગે વધુ માહિતી? બિલકુલ શિવાંગીને, જામનગરમાં જે રોગચાળાએ કાળો કહેર વર્તાવ્યો છે અને જે છેલ્લા 4 દિવસથી જે દર્દીઓના ડેન્ગ્યુના કારણે મૃત્યુ નીપજી રહ્યા છે તેને લઈને આજે એક વધુ દર્દીનું ડેન્ગ્યુમાં મોત નીપજ્યું છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો સરકારી વીજી હોસ્પિટલમાં પણ ક્યાંક પથારીઓ અને કોઠરીત પણ ગાદલા પર તૂટી ગયા હોય અને સમગ્ર જિલ્લા સરકારી દવાખાનામાંથી જે ગાદલા છે તે મંગાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત જો વાત કરવામાં આવે તો જે આજે જે ડેન્ગ્યુનો કહેર છે તે યથાવત છે અને દરરોજ એક દર્દીનું જે મોત થઈ રહ્યું છે તેને લઈ અને આજે એક 4 દિવસમાં જે 5મા દર્દીનું પણ મોત નીપજ્યું છે. અત્યાર સુધીમાં શિવાંગીને કુલ જામનગર ડેન્ગ્યુને લઈ અને જે 5 દર્દીઓ છે તેના મોત નીપજ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે પણ ચોક્કસથી. સલમાન, માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ જામનગરમાં ડેન્ગ્યુનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે કુલ 65 ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમોને કાર્યરત કરવામાં આવી છે. સર્વ ચિકિત્સા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જામનગરમાં ડેન્ગ્યુના કારણે 4 દિવસમાં 5 દર્દીઓના મોત નિપજ્યા છે. આટલું જ નહીં, જે મેડિકલ કોલેજ આવી છે તેના લગભગ 32 વિદ્યાર્થીઓ પણ ડેન્ગ્યુમાં સપડાયા છે. 120 હેલ્થ વર્કર અને 7 સુપરવાઇઝરનો સ્ટાફનો સમાવેશ કરી અને આ ટીમો બનાવાઈ છે. ક્લાસ 2ના અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાને તેના સુપરવાઇઝર બનાવાયા છે. જામનગરમાં ડેન્ગ્યુનો કહેર દિવસે ને દિવસે વકરી રહ્યો છે. ડેન્ગ્યુ સામે રાજ્ય સરકાર કડક આદેશ આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને જામનગર મોકલવામાં આવી છે અને જામનગરમાં જે દર્દીઓ છે, ડેન્ગ્યુના દર્દીઓ છે, તેમને સારામાં સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને રાજ્ય સરકાર દ્વારા આ ટીમો બનાવી અને કામગીરી હાથ ધરાઈ છે. સાથે જ જો જામનગરની વાત કરવામાં આવે તો ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ સાવચેતીના પગલાં પણ તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારના હુકમ બાદ 65 ટીમો નવી બનાવવામાં આવી છે. 120 હેલ્થ વર્કર અને 7 સુપરવાઇઝરના સ્ટાફનો સમાવેશ કરી અને આ ટીમો બનાવાઈ છે. ક્લાસ 2 અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાને આ અંગેનો હવાલો સોંપવામાં આવ્યો છે. જામનગરમાં ડેન્ગ્યુનો કહેર દિવસે ને દિવસે વકરી રહ્યો છે, ત્યારે જામનગરવાસીઓ ડેન્ગ્યુથી હાહાકાર પુકારી ઉઠ્યા છે.